કચ્છમાં આ વર્ષે સચરાચર સારો વરસાદ પડ્યો છે ત્યારે ખેડૂતોના પાક લગભગ 65-70% જેટલો નિષ્ફળ ગયો છે. આજે કચ્છ જિલ્લા કિસાન સંઘ દ્વારા કચ્છ કલેક્ટર શ્રી પ્રવીણા ડીકે મારફતે મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. આવેદનપત્રમાં પાક નિષ્ફળ થયો હોવાથી ખેડૂતોને મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાં સમાવવા સાથે સાથે હાલમાં પડેલા વરસાદને કારણે માટીનું પણ ધોવાણ થયું છે. તે માટી અન્ય સ્થળેથી લઈ અવાય છે અને પોલીસ દ્વારા એ વાહનોને ડિટેઇન કરવામાં આવે છે, જેવા અનેક મુદ્દાને લઈને આવેદન આપવામાં આવ્યું હતું. આ અંગે કચ્છ જિલ્લા કિસાન સંઘના પ્રમુખ શિવજીભાઈ બરાડિયાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી. મારું નામ શિવજી એમ બરાડિયા અને કચ્છ ભારતીય કિસાન જિલ્લા પ્રમુખ જવાબદારી. આજે કલેક્ટર મારફત મુખ્યમંત્રી શ્રીને આવેદન પત્ર મોકલાવ્યું છે. એક તો જે હમણાં માવઠું થયું કમોસમી વરસાદ, અને એક અહીંયાનો સ્થાનિક મુદ્દો છે કે પારિવારિક ખેડૂતોને જ્યારે રસ્તા અને જમીન ધોવાણ થઈ ગઈ, રિપેર કરતા હોય, બહારેથી માટી લેતા હોય ત્યારે પોલીસ એમને વાહનો ડિટેલ કરે છે. હવે જો છે ને, હકીકતમાં જો અત્યારે પરિસ્થિતિ ખેડૂતોની પડ્યા ઉપર પાટું છે એવી પરિસ્થિતિ છે. ખેડૂતો પહેલાં અતિવૃષ્ટિ 270% જેટલો જ્યારે વરસાદ થઈ ચૂક્યો ત્યારે માંડમાંડ 25-30% પાક બચ્યો હતો, અને એમાંય હમણાં 15 તારીખેથી કરીને 20 તારીખ સુધીમાં જે માવઠું થયું એના કારણે સંપૂર્ણ પાક જિલ્લામાં નિષ્ફળ ગયો છે. એટલે આપણે જે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જે આ વખતે સરકાર દ્વારા જાહેર કરવામાં આવી હતી, એટલે આપણે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીશ્રીને આજે કહેવા માગીએ છીએ કે 2 ઇંચથી વધારે વરસાદ આખા કચ્છ જિલ્લામાં થઈ ચૂક્યો છે. હવે એના મુખ્યમંત્રી કિસાન સહાય યોજનામાંથી ખેડૂતોને સહાય ચૂકવવી જોઈએ. આ એક વાત આપણે એમને કહેવા માટે આવ્યા હતા. આમ તો કહેવાની જરૂર પણ ન પડે, કારણ કે કાયદામાં જોગવાઈ છે 2 ઇંચથી ઉપર વરસાદ જ્યારે થઈ ચૂકે ત્યારે પરિપત્રમાં જોગવાઈ છે ખેડૂતોને ચૂકવી જ દેવું જોઈએ. પણ છતાંય આપણે આજ સુધી એનું કોઈ પરિપત્ર ના આવ્યું, એટલે આપણે કલેક્ટરના માધ્યમથી મુખ્યમંત્રીને આવેદનપત્ર મોકલ્યું છે. બીજી વાત એમ છે કે કચ્છ જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતિ જુદી છે. અત્યારે જમીનનું ધોવાણ થઈ ગયું છે, ક્યાંક રસ્તા ધોવાણ થઈ ગયું છે. ખેડૂતો જ્યારે રિપેર કરતા હોય અને એમને પોતાના ખર્ચે વાહનો છે ત્યારે પોલીસ દ્વારા વાહનો ડિટેન કરી અને ખેડૂતોને 3-3, 4-4, 5-5 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવે છે. એટલે આપના માધ્યમથી બંને SP અને IGને હું વિનંતી કરું છું, કહું છું કે ભાઈ આવા ખોટી રીતે દમન કરી ન ગુજારો, નહીતર પછી આમાંથી કંઈક મોટું સ્વરૂપ લેશે એવું મને લાગે છે.